नमस्कार मित्रों, हूँ काजल रामाणी, आपनु स्वागत करू छू मारी चैनल मा। तो चालो शुरू करिए आजनी वात। गरीब मा गरीब व्यक्ति पण काम पोतानी मजबूरी मा करती होई ते वात साची, परंतु तेनी मजबूरी नो क्यारे लाभ न लेवो, कारण के काम तो तेने मळी रहेशे परंतु तमे ज तमारी नजर मा पड़ी जशो, एवी वात आपने कहेवा जई रह्या छीए। तो वीडियो ने अंत सुधी जोवा विनंती। नंदिनी ने तेनी माँ प्रेम थी नंदू कहती, घर में माँ सिवाय बीजू कोई हतुं क्या जे एने लाड करीने बोलावे पंपाड़े। माँ लोकोना घरना वासिंदा करीने घरनु गुजरान चलावती। नंदू ने लोकोना घरे काम करवा जवू बिल्कुल गमतुं नहीं, परंतु मजबूरी हती। नंदू खबर नहीं कोना ऊपर गयेली, एना शरीर में गजबनी चमक अने स्फूर्ति हता। आटली काड़ी होवा छताय एनी मोटी मोटी काड़ी काड़ी आँखों अजब केफ अने चुंबकीय शक्ति हती, जे दरेक ने नंदू तरफ खेंचती। माए नाना सेठ जे गामना धनिक गणाता एमने त्या नंदू ने कामे मुकेली। नाना सेठ बे संतानना पिता अने स्वभावना सारा गणाता हता। તેમના માતા નાનપણમાં જ મૃત્યુ પામેલા એટલે પિતા એકલા, જે ગામમાં કલગી શેઠ તરીકે ઓળખાતા। નાની વયમાં જ પત્ની સુખથી વંચિત કલગી શેઠ હંમેશા સ્ત્રી સુખની શોધમાં જ રહેતા, કંઈક અંશે વિલાસી જ કહેવાય। એવામાં નંદિનીનું એમના ઘરમાં આગમન એમના માટે સ્ત્રી સુખના તાળાની ચાવી સમાન હતું। નંદિની નાના શેઠના છોકરાઓના ખાવા પીવા પહેરવા ઓઢવા ઉઠવા બેસવાની ખાસ કરીને અંગ્રેજીમાં એમને છટ્ટાદાર વાતો કરતા સાંભળીને અંજાઈ રહેતી અને એ આવી જિંદગી જીવી હતી, પરંતુ મજબૂર હતી। એને આવા ફેશનેબલ કપડાં પહેરીને બહાર નીકળવું હતું, એને પોતાના ઉભરાતા અંગો દેખાય એવા કપડાં જોઈતા હતા। ફાફડું અંગ્રેજી બોલીને વટ પાડવો હતો, કુદરતે કાઢી હોવા છતાંય ચુંબકીય દેહ આકર્ષણ તો આપેલું જ હતું, જે જન્મદિવસની પાર્ટી હોય કે કોઈ ઉત્સવ હોય ત્યારે નાના શેઠના મિત્ર વર્તુળમાં અનુભવતી અને મનોમન ખુશ થતી। પોતે ઘરની સભ્ય નહીં પરંતુ કામવાળી છે એ વાતથી દુઃખી થતી અને બીજાને ખુશ કરવાના પ્રયત્નમાં જોડાઈ રહેતી, પરંતુ આ ખુશી એને સારો સંસાર નહીં આપી શકે એ વાતથી અજાણ હતી। મોટા શેઠ એની ઉદાસી સમજીને એને પટાવવાના પ્રયત્નો કરતા અને સપના આજે નહીં તો કાલે સાકાર થશે જ એવું સમજાવતા અને એ બહાને થોડી છેડછાડ પણ કરી લેતા। નંદુને આ છેડછાડ ગમતી નહીં, પરંતુ મોટા શેઠ મનાવે છે એ સમજીને છુપાછુપ આનંદ અનુભવતી હતી, કંઈક અંશે ગર્વ અનુભવતી અને દિવસ સ્વપ્નમાં રાચી રહેતી। માને નંદુનું આ વર્તન સમજાતું નહીં અને પૂછતી, પરંતુ નંદુ કંઈ કહેતી નહીં। માં પણ આખા દિવસની થાકેલી વધુ સવાલો પૂછ્યા વગર જ ઊંઘી જતી। એક દિવસ બપોરે નંદુ શેઠના બંગલે કપડાંની ઘડી વાળી રહી હતી, એવામાં જ નાના શેઠની દીકરીનું વેલેન્ટાઇન ડેના દિવસે પહેરવાનું રેશમી લાલ નેટવાળું ફ્રોક જોયું અને સુસુપ્ત ઈચ્છાઓ સરવડી ઉઠી અને ક્ષણને ગુમાવ્યા વગર જ એ ફ્રોક પોતાના અંગને પહેરાવ્યું અને મોટા અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોયું, ક્યાંય સુધી જોયા કર્યું। સમય ગુમાવીને નાના શેઠની દીકરી આવી ચડી અને પોતાનું ફ્રોક નંદુએ પહેર્યું છે એ જોઈને રાતે પીળી જોરથી બરાડી। ગુસ્સાના આવેગમાં એક તમાચો નંદુના ગાલ ઉપર પડ્યો, અપમાનનો ઘૂંટડો ગળી જવાની નંદુની કોઈ પણ તૈયારી ન હતી, પરંતુ મજબૂરીને લીધે ગળી ગઈ। ગરમ તેલમાં પડેલા પાણીના છાંટા મોટા શેઠ સુધી પહોંચ્યા અને સમયનો ઉપયોગ કેમ થાય એ વિચારીને નંદુને બોલાવી અને સમજાવી, પંપાળી હું તને આવા જ ઘણા કપડાં અપાવીશ આજે જ, એમ કહીને સમજાવી રાત્રે 12 વાગ્યાનો સમય આપીને નંદુને ઘરે મોકલી। દિવા સપનાનો જોવાનો વારો હવે નંદુ અને મોટા શેઠ બંનેનો હતો। સમય વીતી રહ્યો હતો, સોમાની નંદુ તે દિવસ બાદ ફરી ક્યારેય શેઠને ત્યાં કામે ન ગઈ અને આ બાજુ મોટા શેઠે નંદુને બોલાવવા માણસો ઘરે મોકલ્યા,
परंतु તે અગાઉ જ નંદુ અને તેની માં ગામ મૂકીને સોમાનની જિંદગી જીવવા નીકળી પડ્યા હતા। દોસ્તો, કોઈના સપનાનો લાભ લેવા જતા પહેલા તેના સોમાનની કિંમત પણ જાણી લેજો। વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો। આભાર।